हालेलुया। एफेसियन पत्र चौथो अध्याय पांचवी कलम, पाउल क्या छे, एक प्रभु, एक विश्वास, एक बाप्तिस्मा, एक विश्वास, एना विषय थोड़ू सीखिए, जोइए, जानिए। एक विश्वास शू छे, एक विश्वास शू छे। तीतस पहलो अध्याय चौथी कलम में पाउल फरती एज बात करे छे, दीकरा मारा दीकरा तिमोथी, मने जे विश्वास छे एज विश्वास में तू पण जोड़ायो छे, अने ए छे सामान्य विश्वास। एटले मने जे विश्वास मळ्यो छे एवो ज तने पण विश्वास मळ्यो छे, अने आ तो सामान्य विश्वास छे। सामान्य एटले दरेक जे प्रभु ईसु ख्रिस्त पासे आवे छे, प्रभु ईसु पर विश्वास करे छे, એ દરેકને આ જ પ્રકારનો વિશ્વાસની ભેટ મળે છે। એ કદાચ વધારે હોય ઓછો હોય, પણ વિશ્વાસ તો એનો એ જ છે। એ માપ સાંભળવા પ્રમાણે મળે છે, પણ વિશ્વાસ તો એ જ છે, અને એ પ્રભુ ઈસુ પર વિશ્વાસની વાત કરે છે। તો અહીંયા દરેક સામાન્યને વિશ્વાસ જે મળે છે, સામાન્ય વિશ્વાસ શબ્દ છે, સામાન્ય વિશ્વાસ એ જ છે એક વિશ્વાસ। અને આગળ કે છે ચોથી કલમ, જે દેવ બાપ તરફથી તથા આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ। તો અહીંયા પાઉલ પ્રાર્થના કરીને આશીર્વાદ આપે છે કે તીતસ તને દેવ કૃપા આપે, તીતસ તને દેવ આશીર્વાદ આપે, શાંતિ આપે। અને આપણને એક સામાન્ય વિશ્વાસ છે, પાઉલ સામાન્ય વિશ્વાસની વાત કરે છે, પાઉલ એક વિશ્વાસની વાત કરે છે। અને પિત્તરનો પત્ર વાંચીએ, પહેલો પિત્તર પહેલો અધ્યાય સાતમી કલમ, તો પિત્તર આ જ વિશ્વાસ જે મળ્યો છે દરેક ખ્રિસ્તીઓને, એના વિશે કહે છે, એ બહુમૂલ્યવાન વિશ્વાસ શબ્દ વાપરે છે, બહુમૂલ્યવાન વિશ્વાસ। તો જે વિશ્વાસનું દાન મળે છે એ દરેકને સરખું છે, અને જેને પણ વિશ્વાસ પ્રભુ ઈસુ પર વિશ્વાસ થયો છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, ઓછો કે વધારે પણ વિશ્વાસ કરે છે, એ દરેકનો વિશ્વાસ એને સામાન્ય કહેવાય છે, દરેકને સરખો છે, અને દરેકને જે મળ્યો છે એને એક જ વિશ્વાસ જે દરેકને ભેટ મળી છે એ, અને એને મૂલ્યવાન વિશ્વાસ પણ કહેવામાં આવે છે। યહુદાનો પત્ર પહેલો અધ્યાય વીસમી કલમમાં યહુદા કહે છે, દરેકને જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ થયો છે એ વિશ્વાસ એને પવિત્ર વિશ્વાસ પણ કહેવામાં આવે છે। દરેક ખ્રિસ્તીઓને પ્રભુ ઈસુ પર જે વિશ્વાસ થયો છે તે વિશ્વાસ દરેકને મળ્યો છે એ સામાન્ય છે, દરેકને મળ્યો છે, ભેટ મળી છે એ તો મૂલ્યવાન છે, અને એ તો પવિત્ર વિશ્વાસ છે। તો અહીંયા જે સેવકો છે તે વિશ્વાસની વાત કરે છે, અને આ સામાન્ય જે વિશ્વાસ છે એ ત્રણ વાતો કહીશ, દરેકને હોવો જોઈએ અને દરેકને છે, એ આ છે કે પ્રભુ ઈસુ એ મારો પ્રભુ છે, ઈસુ મારો પ્રભુ છે, એ દરેકને માનવું છે, અને દરેક માને છે કે ઈસુ ખ્રિસ્તને મોયલામાંથી ઉઠાવવામાં આવ્યા અને તે જીવતા થયા છે। આ જે બાબત થઈ છે દરેક ખ્રિસ્તીઓને સામાન્ય છે, અને દરેક માને છે ઈસુ પ્રભુ છે, દરેક માને છે પ્રભુ ઈસુને ઉઠાડવામાં આવેલા, મુએલામાંથી ઉઠ્યા છે। આ દરેકને જે થયું છે, મળ્યું છે, ભેટ મળી છે, સંદેહ વગર વિશ્વાસ કરે છે, આ દરેકને સામાન્ય વાત છે, અને આને મૂલ્યવાન વાત કહેવાય છે, અને મૂલ્યવાન વિશ્વાસ, પવિત્ર વિશ્વાસ, એક વિશ્વાસ, અને સામાન્ય વિશ્વાસ કહેવામાં આવે છે। આ જે વિશ્વાસ, એક વિશ્વાસ, સામાન્ય વિશ્વાસ, પવિત્ર વિશ્વાસ અથવા તો મૂલ્યવાન વિશ્વાસ જે છે, એકની હું કહીશ ચાર વાતો, આ કેવી રીતે આવે છે, દરેકને જે મળ્યો છે કેવી રીતે આવે છે। તો પહેલી વાત એ કૃપાથી આવે છે, પહેલો તિમોથી પહેલો અધ્યાય ચોથી કલમમાં પાઉલ સાક્ષી આપે છે, હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ નતો કરતો,
પણ મારા ઉપર દેવની કૃપા થઈ, દેવે મારા પર કૃપા કરી અને એટલા માટે મારા ઉપર જે કૃપા થઈ એમાં મને પ્રભુ ઈસુ પર વિશ્વાસ મારો એના ઉપર થવા લાગ્યો. પ્રભુ ઈસુ પર મને વિશ્વાસ થયો, મને પ્રભુ ઈસુ પર સાથે પ્રેમ થયો. તો અહીંયા પાઉલ કહે છે, પહેલો તિમોથી પહેલો અધ્યાય 14મી કલમ ગુજરાતીમાં વાંચીએ. આપણા પ્રભુની કૃપા મારા ઉપર અતિશય થઈ અને એટલા માટે જ મને પ્રભુ ઈસુ પર વિશ્વાસ બેઠો અને મને પ્રભુ ઈસુ સાથે પ્રેમ થયો. તો પાઉલ કહે છે, મારા પર અતિશય કૃપા થઈ કે હું જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ નતો કરી શકતો નતો કરતો, તો મને કૃપા મળી. તો જે લોકોને પ્રભુ ઈસુ પર વિશ્વાસ થયો છે એ દરેકને કૃપા મળે છે. બીજી વાત, રોમન પત્ર 10મો અધ્યાય 17મી કલમમાં જ્યારે માણસ ઉપર કૃપા થાય છે ત્યારે માણસ પ્રભુ ઈસુની વાત સાંભળી શકે છે, દેવનો સંદેશો સાંભળી શકે છે અને સાંભળવાથી વિશ્વાસની શરૂઆત થાય છે. 17મી કલમ પાઉલ કહે છે, રોમન 10:17, એ પ્રમાણે સંદેશો સાંભળવાથી અને આગળ કહે છે ખ્રિસ્તનો સંદેશો સાંભળવાથી, ઈસુ ખ્રિસ્ત વિશેની વાત સાંભળવાથી કે તે કુમારી દ્વારા આવશે, તે બેથલેહેમ ગામમાં તેનો જન્મ થશે, તેને મહાન કામો કર્યા, તેને આંધળી આંખો ખોલી, ખ્રિસ્તની લગતી દરેક સાક્ષી, ખ્રિસ્તને લગતી દરેક ભવિષ્યવાણી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ વાત જે છે એ સાંભળવાથી જે ઉત્પન્ન થાય છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ ઉત્પન્ન થાય છે. તો અહીંયા પાઉલ સ્પષ્ટ કહે છે કે સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તે પણ ખ્રિસ્તનો સંદેશો સાંભળવાથી. તો ખ્રિસ્તનો સંદેશો જ્યારે સંભળાવવામાં આવે છે ત્યારે માણસને વિશ્વાસ બેસે છે, વિશ્વાસ થાય છે. તો આ જ વિશ્વાસ શરૂઆત કૃપામાં, કૃપાથી સાંભળવા મળે છે અને એ પણ ખ્રિસ્તની વાત સાંભળવા મળે છે, શાસ્ત્રમાંથી ઈસુ ખ્રિસ્તની ભવિષ્યવાણીઓ સાંભળવા મળે છે અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ બેસે છે. ત્રીજી વાત, હિબ્રુ 4:2 કલમમાં અહીંયા લેખક એ પ્રમાણે કહે છે કે જે લોકોએ સાંભળ્યું તેઓને ધન્યતા મળી કે તેઓ વિશ્રામમાં પ્રવેશ કરશે. પણ જે લોકોએ સાંભળીને એ સાંભળનાર લોકો સાથે એક ન થયા તો તેઓને વચનના ફળ ન મળ્યા. તો હિબ્રુ 4:2 પ્રમાણે જે સંભળાવવામાં આવે છે એ સાંભળનારાઓ સાથે તમે પણ જ્યારે એક થાવ છો તો સાંભળનારને જે દાન મળે છે વિશ્વાસનું એ દરેકને પણ મળે છે, પણ જે લોકો સહેમત થાય છે તેઓને મળે છે. તો ત્રીજી વાત, સંદેશો જે સાંભળવામાં લાભ અથવા તો કૃપામાં સંદેશો સાંભળવા મળે છે એ સાંભળવામાં જે એગ્રી થાય છે, જોડાય છે, સહેમત થાય છે ત્યારે જ વિશ્વાસની શરૂઆત થાય છે. અને એ જ વિશ્વાસની વાત અહીંયા લખેલી છે કે સાંભળવા, સાંભળનારની સાથે સહેમત થવું. તો જે સંભળાવવામાં આવે છે એના સાથે જે પણ સહેમત થાય છે એ દરેકને એ જ વિશ્વાસ મળે છે જે મૂલ્યવાન કહેવાય છે, જે અતિ મૂલ્યવાન કહેવાય છે, પવિત્ર કહેવાય છે, સામાન્ય કહેવાય છે, એક વિશ્વાસ કહેવાય છે. બીજો કરંથી 1:20 કલમમાં પાઉલ સ્પષ્ટ કહે છે કે જેટલી પણ ખ્રિસ્ત વિશેની વાતો ભલે આવે અમે સાંભળીશું અને એ બધી જ વચનો, બધી જ વાતોમાં અમે હા અને આમેન કહીશું. તો જ્યારે દેવના દરેક વચનો જે સાંભળવામાં આવે છે તેની સાથે જેને વિશ્વાસ મળ્યો છે એ દરેક હા કહેશે, નકાર નહીં કરે, એક એક વચન પર સંદેહ નહીં લાવે, પણ સહેમત જ થશે, હા જ કહેશે. સ્વર્ગમાં રસ્તા સોનાના છે તો કહેશે કે હા માનું છું, નકાર નહીં કરે, સંદેહ નહીં લાવે, દરેક વચન સાથે સહેમત થશે અને ત્યાં હા કહેશે, આમેન કહેશે. 1 કોરિન્થી 6:17મી કલમમાં પાઉલ ફરીથી કહે છે,
પ્રભુ સાથે જે જોડાય છે, પ્રભુની વાત સાથે જે જોડાય છે, પ્રભુના શિક્ષણ સાથે જે જોડાય છે, એમાં વિરોધ નથી કરતા, એમાં શક નથી કરતા, એમાં અડચણ સવાલ નથી કરતા, તો જે પ્રભુ સાથે જોડાય છે એક આત્મા થઈ જાય છે. અને પાઉલ કહે છે બીજો કોરિન્થી 4:13માં, એ જ આત્મા મને હોવાથી હું બોલ્યો. તો જે વિશ્વાસ નો આત્મા કહીએ અથવા વિશ્વાસનું જે ફળ કહીએ એ અતિમૂલ્યવાન, એ વિશ્વાસ, પવિત્ર વિશ્વાસ જે સંતોને હતો અને તેઓના સંતોના વિશ્વાસ દ્વારા એ સંતોએ ચમત્કારો કર્યા, એ જ વિશ્વાસને લઈને તેઓએ ભયંકર મોટા કામો કર્યા, એ જ વિશ્વાસથી તેઓએ આંધળાને દેખતા કર્યા, લંગડાને ચાલતા કર્યા, ભવિષ્યવાણીઓ કરી. એ જ વિશ્વાસ, એ જ ની વાત અહીંયા પાઉલ કહે છે કે એ વિશ્વાસ મને હતો અને વિશ્વાસ હતો માટે હું પણ બોલ્યો. તો જે વિશ્વાસ પેદા થાય છે, ઉત્પન્ન થાય છે, એ શરૂઆતમાં કૃપા થાય છે દેવની, ત્યારબાદ એ સાંભળી શકે છે વ્યક્તિ, સાંભળીને એમાં સહેમત થાય છે અને ખ્રિસ્તના જ વચનો સંભળાવવામાં આવે છે અને ખ્રિસ્ત પર વિશ્વાસ બેસે માટે ખ્રિસ્તના કામો સંભળાવવામાં આવે છે. ખ્રિસ્ત પ્રબોધક છે, મૂસા જેવો મહાન છે એ વાત સંભળાવવામાં આવે છે, જેથી લોકોનો વિશ્વાસ પ્રભુ ઉપર બેસે. દેવના વચન ઈસુ ખ્રિસ્તને લગતા છે, એ દરેક વચન પર જ્યારે વિશ્વાસ બેસે છે, પ્રભુ ઉપર વિશ્વાસ બેસી જાય છે, તો એ જ કહેવાય છે મૂલ્યવાન વિશ્વાસ. અને એ મોટા વિશ્વાસથી લોકોએ, સંતોએ મોટા મોટા કામો કર્યા. તો આપણને જે વિશ્વાસ મળ્યો છે એ સામાન્ય છે, એ પાઉલને હતો, પિત્તરને હતો, સંતોને હતો, યહુદાને, યાકુબને, દરેક સંતોને જે મળ્યો વિશ્વાસ, એ જ વિશ્વાસ આપણને પણ છે. અને સ્વર્ગમાં જેટલા લોકો પ્રવેશ કરે છે આપણે પણ એ જ વિશ્વાસ ધરાવનારા લોકો છે. જો આપણા પર કૃપા થઈ અને આપણે પ્રભુના સંદેશાને સાંભળ્યો અને એ જ પર વિશ્વાસ બેઠો અને આપણે પ્રભુ સાથે જોડાયા, એક થયા, આત્મામાં એક થયા, અને માટે આપણે બોલી પણ શકીએ છે, મને પણ વિશ્વાસ છે, એ જ સંતોને હતો, એ જ વિશ્વાસ. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, આશીર્વાદ આપે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. આવો પ્રાર્થના કરીએ. આભાર જીવતા પ્રભુ તમારા વચનો માટે. આ બધી વાતો જે સંભળાવી છે, સમજાય, વવાય, સ્વાગત ફળ લાવે, દરેક ભાઈ બહેનોને આશીર્વાદ આપો પિતા, ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. યશલી આજ મને આપો, જેમ મને માફ કરું છું તેમ મરણ મને માફ કરો, મને પ્રશ્ન ન લાવો, મને સતાથી છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તો મહિમા સરકાર સહિત તમારા છે પિતા. આમેન, આમેન. થેન્ક યુ. પ્રેઝ ગોડ.